આપનું મોટું ઘર નાનું કેમ થઈ ગયું? કેમ કે ભગવાન છે ને આપણે એ ઘરને એનાથી પણ મોટું બનાવે છે, એટલે ત્યાં સુધી આપણે અહીંયા જ રહેવાનું. હે રાજ, ક્યાં હતો યાર? કેટલા સમય પછી દર્શન આપ્યા? શું કહું યાર, હમણાં થોડો ટેન્શનમાં રહું છું. ટેન્શનમાં? કેમ, શું થયું? બોલ ને, પૂછું ને, શું કામ છે? બોલ, શું પ્રોબ્લેમ છે? તને ખબર છે ને, હું સ્ટીલ ફેક્ટરી નાખું છું. મેં મારું બધું જ દાવ પર લગાવીને કામ સ્ટાર્ટ કર્યું. હવે મશીનરી માટે પૈસા ખૂટે. મેં બેંકમાં એપ્લાય કર્યું છે પણ એ ગેરંટેડ માંગે છે. અને યાર, ફેક્ટરી માટે મેં બધું જ વેચી નાખ્યું છે. મારી પાસે કંઈ જ બચ્યું નથી. અને જો ફેક્ટરી સ્ટાર્ટ ના થઈ ને તો મારે મરવાના દિવસો આવશે. અરે, પૂછું ને, મારી જમીન ગીરવી મૂકી દે અને લોન લે લે. ફેક્ટરી સ્ટાર્ટ થતા જ આપણે સૌથી પહેલા તારી પ્રોપર્ટી છોડાવી લેશું. ચાલ ચાલ, હવે કાલે વકીલ સાથે ફાર્મ પર આવ અને લોનની પ્રોસેસ પૂરી કરી લે. મિસ્ટર દેવ, તમારે બંગલો, ખેતર અને બધી જ પ્રોપર્ટી ખાલી કરવી પડશે. ખાલી? સેના માટે? તારી આ બધી જ પ્રોપર્ટી હવે મને સોંપવી પડશે, કેમ કે એ દિવસે લોનના કાગળ સાથે સાથે તારી પ્રોપર્ટીના દસ્તાવેજ પણ હતા, જેમાં તે સાઇન કરીને બધી જ પ્રોપર્ટી મારા નામે કરી દીધી.
ये दाड़े आबरू में माता ने भड़ावी। अब तो मारी माता ने